विद्यार्थी तो गुड मॉर्निंग तो दिख रहा हारा हाली गए मोबाइल तो जो ले बराबर से तो जो आज दिख रहा आप वीडियो लेक्चर है आप लास्ट टॉपिक जो भाई गया था संतुलन अचानक गिप्स मुक्त ऊर्जा अने एना विषय है ओके तो चलो जो आप दाखला है आप एक दाखला गणी आप तो मजा आ जो संबंध दर्शात समीकरण अपने क्यों कुछ याद आ रहा है तो डेल्टा जी नो ऑट बराबर याद आ माइनस आर टी लेंगो केसी चलो एलएन की वैल्यू हूं आवे तुमने याद कदाच हसे तो शू आवे माइनस 2.303 आरटी लॉग केसी याद रखो दिखाओ कि जे एलएन होई एलएन एने नेचुरल लॉग में कन्वर्ट करे तो 2.303 लॉग થાય હવે શોધવાનું શું છે તમારે केसी तो चलो लॉग केसी ने करता बनाओ तो लॉग केसी बराबर શું થશે डेल्टा जी नॉट ना छेद में माइनस 2.303 आर टी ओके चलो आटली वैल्यू आई है अपना पास तो हम शू करिए कि एलएन केसी बराबर अपना पास वैल्यू शू आवशे डेल्टा जी नॉट नो शू छे 13.8 किलो जूल पर मोल बराबर पण इने आपण जूल में कन्वर्ट करिए तो शू आवशे अपना पास 10^3 ने जूल पर मोल ना छेद में माइनस 2.303 आर ની કિંમત આપણે લેવાની છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ગુણ્યા તાપમાન આપણને કેટલું છે 298 કેલ્વિન તો જો જૂલ જૂલ કેન્સલ મોલ મોલ અને શું થશે આ મોલ ઇન્વર્સ જૂલ પર મોલ છે બરાબર ને મોલ ઇન્વર્સ એટલે એ બી કેન્સલ થશે ને केल्विन केल्विन भी कैंसल तो चलो आ तुम्हें गणतरी कर सको तो तुम्हारे पास एक जवाब आवशे माइनस 5.569 सॉरी आटलो नहीं आवतो केम के दिखरो मारे थी आमा कैलकुलेशन नहीं बतावाय केम के तो पछी वीडियो को मोटो थई जाय चलो तो अभी मैं मारे थी गणालो छे के आपना पासे केटलो आवशे माइनस 2.41 आटलो आयो गणतरी करी लेजो जो के भूल होय तो तुम जो ही लेजो बराबर log kc बराबर हो 2.41 હવે આને મે અહીંયા ગણતરી કરી દર્શાવતો છે ધ્યાન રાખજો તો kc બરાબર શું આવશે આ એન્ટી log ઓફ -2.41 થાય કેમ કે log જો પેલી બાજુ જાય તો મને એન્ટી log થાય હવે ધ્યાન આપજો દીકરાઓ ખાસ તકલીફ બાળકોને અહીંયા પડશે કે જ્યારે તમારે માઇનસ નો એન્ટી log શોધવો હોય તો શું કરવું કે જે પોઈન્ટ ના આગળ જે ની કિંમત છે પોઈન્ટ ના આગળ કે કિંમત છે 2 એનો પર હું કરો એક વેલ્યુ વધારો તો હું થશે -3 થાય જો હવે હું વિચારતા કે સર -2 માં એક વધારો એટલે -1 થઈ ના દીકરા હું કરવાનો તારે એક વેલ્યુ વધારવાની છે એટલે એક વધાયો તો હું થાય 3 થાય ને 0.41 -1 કરો જો પાછી વાર કેટલો છે એન્ટી લોગ માટે શું કરવાનું છે કે જે તમારા પાસે -2.41 છે તો પોઈન્ટ ના આગળ જે ભી વેલ્યુ છે એના અંદર એક વધાયો એટલે કેટલું થયું 3 થયું ને જે બાકી રહ્યું 0.41 તે -1 પર જો 0.41 -1 કરે તો તમારા પાસે જવાબ આવશે 59 ચાલ આટલો જવાબ આવ્યો તો હવે શું કરો કે હવે kc બરાબર આ પોઈન્ટ ના આગળ જે ભી વેલ્યુ છે તેને 10 ના ઉપર ચડાવી દો 10 ના ઉપર ચડાવતા કેટલી આવશે 10^-3 અને 0.59 નો એન્ટી લોગ શોધવાનો છે કેટલાનો શોધવાનો છે 0.59 નો એન્ટી લોગ શોધવાનો છે તો ચાલો કેલ્સી લઈ લો બધા ચાલો કેલ્સી લો તો ચાલો સાદું કેલ્સી લીધું એના અંદર 0.59 દબાવો 0.59 દબાવ્યો હવે ભાગ્યા 3558 કરો જો ચાલો ભાગ્યા 3558 કર્યું પછી +1 કરો +1 કર્યું હવે ઇનટુ ને ઇક્વલ ટુ 13 વાર દબાવો જો શું કરવાનું છે કેલ્સી માં 0.59 દબાવો ભાગ્યા 3558 કરો +1 કરો અને ઇનટુ ને ઇક્વલ ટુ એટલે કે ગુણાકાર ને બરાબર 13 વાર દબાવો તો તમારા પાસે જવાબ આવશે 3.81
આ દીકરાઓ તમારા કઈ કાળો જવાબ આવશે ઓકે તો ચાલો આના આપણા પાસે કેસ એટલે સંતુલન ચલાયનો આ કઈ જવાબ આવેલો છે ચાલો હવે આપણે બીજો દાખલો ગણીએ તો બીજો દાખલો એ રકમ વાંચો કે રકમમાં શું આપેલું છે કે સુક્રોઝના જળ વિભાજનના સમીકરણ નીચે મુજબ છે આપેલું છે પ્રક્રિયા માટે સંતુલન ચલાય 300 કેલ્વિન તાપમાન આવતો ડેલ્ટા જી વધવાનો છે હવે એટલે આને કરતા ઊંધું બરાબર તો શું આવશે ડેલ્ટા જી નોટ બરાબર માઈનસ 2.303 લોગ લોગ આરટી લોગ સોરી શું આવશે આરટી લોગ કેસી તો જો માઈનસ 2.3 આર ની કિંમત 8.314 નું આવશે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ને તાપમાન સોરી આર છે તાપમાન કેટલા કર્યું છે આપણે તાપમાન 300 કેલ્વિન ને લોગ કેસી લોગ કે આપણને કેટલા કર્યો છે 2×10^13 ઓકે કેટલા કર્યો છે 2 ચાલો હવે શું કરીએ આનો ગુણાકાર કરીએ તો આ 3 નો તમે ગુણાકાર કરો 2.303 8.314 ને 300 તો પહેલા તો હું કેન્સલ થતું છે ખાલી કેલ્વિન કેલ્વિન કેન્સલ એટલે આપણો પાસે જૂલ પર મોલ રહેશે તો આ 3 નો જો તમે ગુણાકાર કરો તો તમારા પાસે જવાબ આવશે માઈનસ 5774.14 ને હવે આ લોગ કેવી રીતે થાય તો જો લોગ 2 ને દીકરાઓ જો તમને ખબર હશે કે લોગ જ્યારે હોય લોગ લોગ માં કોઈ કિંમત હશે લોગ 2/1 તો એને હું લખાય લોગ 2-1 લખાય અને જો ગુણાકાર છે તો એને હું લખાય પ્લસ નો સંબંધ લખાય એટલે લોગ 10^30 લખાય અથવા જો આમ નહીં થાય તો પ્લીઝ તમે આમ બી કરી શકો કે જે લોગ 2×10^-13 છે તો 13 ને આગળ લાવી એટલે કે 5744 ને આ તો હું થશે 13 × log 2 ને log 2 ની વેલ્યુ આવે લગભગ 0.699 સોરી 0.3010 બરાબર કેટલી થશે 0.3010 એટલે કેટલી થશે 13.3010 થશે ને આ બેનો ગુણાકાર તમે કરો તો તમારા પાસે કે જવાબ આવશે −7.6402 × 10^4 જૂલ પર મોલ ઓકે ચાલો આ દાખલો તમારા માટે હોમવર્ક છે કે 298 કેલ્વિન તાપમાને નીચેની એસ્ટરીકરણ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય આપેલું છે તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધવાનો છે ઓકે ને તમારી કે ની કિંમત કેટલી આવશે 4.104 આવી જોઈએ ઓકે ચાલો આ હતો એક દાખલો બરાબર કે જે તમારો હોમવર્ક માટે કરવાનો છે એક બીજો બી દાખલો હું તમને હોમવર્ક માટે આપું તે તમે મને કરીને મોકલજો જો દીકરાઓ હવે આવો એક દાખલો છે ચાલો અમે કરાવી દઉં ભલે તમે પહેલો એક ખાલી હોમવર્ક કરી દેજો તો જો આ દાખલામાં તમારે શું કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા પણ આપેલી છે PCl5PCl3 તો આમાં તો તમને સંતુલન અચળાંક આપી દીધો ડેલ્ટા જી શોધવાનો છે તો સમીકરણ શું છે આપણા પાસે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ 2.303 આરટી લોગ કેસી શું આવશે આરટી લોગ કરમચંદ તો જો શું આવશે માઇનસ 2.303 આર કેટલો લેવાનો છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ને તાપમાન કેટલું લેવાનું છે આપણે તાપમાન 298 કેલ્વિન ઓકે ગુણ્યા લોગ કેસી કેટલા લેવાનું છે આપણને બ્રેકેટમાં 6.022×10^-6 ચાલો આ ગુણાકાર કરો તો આ જે તમારો 3 નો ગુણાકાર જો કેલ્વિન કેલ્વિન ઇન્વર્સ કેન્સલ એટલે જે બી આવશે તે તમારો જૂલ પર મોલ માં જવાનો છે ફાઇનલી બરાબર તો આ તમને તમે ગુણાકાર કરો તો ગુણાકાર કેક આવશે તમારા પાસે માઇનસ 5705×84 હવે જો આ કેટલું છે 10^-6 તો એને આપણે આગળ લાવી દઈએ બરાબર 6/12 તરીકે એને લખી દેવાનું છે કે −6 તરીકે એને આપણે લખી દીધેલું છે બરાબર તો એનો હું કરો તમે લોગ ફાઇન્ડ કરો કે 6.022×10^-3 અથવા તમે દીકરાઓ આમ બી કરી શકો
કે log 0.1 2 3 4 5 ને 6022 હવે આનો લોગ લો હવે તમે તો આનો લોગ કેવી રીતે શોધો તો જો શું કરો 0.1 2 3 4 5 6022 કેલ્સિયમ એન્ટર કરો જો ચાલો કેલ્સિયમ એન્ટર કર્યું હવે એને આ વેલ્યુને હું કરો અંડર રૂટ માં લેવો એનો વર્ગમૂળ એમાં હું કરો 13 વાર દબાવો કેલ્ક્યુલેશન કરશો નાવી તમારો માઈનસ માઈનસ હો થઈ જાય પ્લસ તો આવશે કે 29786.19 જૂલ પર મોલ તો દીકરા આ આપણે સેના આધારે ન્યુમેરિકલ જોયા કે જે ડેલ્ટા જી અને કેસી વચ્ચેના જે સંબંધ સ્થાપિત થતા હતા એના પર ઓકે ચાલો એના પછી આપણે સાંદ્રતા પર અસર કરતા પરિબળો છે તે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર જોઈશું ત્યાં સુધી બાય ટેક કેર